गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आज आप धोरण 10 में चेप्टर 6 काष्ठ खंड एटले कि लाकड़ा टुकड़ो तेना विषे आप अभ्यास से ही करवानो छे। बराबर तो विद्यार्थी मित्रों, संस्कृत में चेप्टर 5 छे ये आप कम्प्लीट करी दीदा है। आज आप भणसी चेप्टर 6 प्राचीन भारतीय शिक्षण प्रणाली में गुरु शिष्यनु सानिध्य महत्वनु हतु। सानिध्य एटले विद्यार्थी मित्रों शुं थयुं, गुरु शिष्य छे एनो साथ। बराबर गुरु शिष्य छे एनो सहकार एटले के बन्ने एकाबीजा साथे अड़ी मड़ीने रहेता ई सानिध्य। गुरुकुळमां निवास करीने विद्या अभ्यास करवानी परंपराना कारणे आखो दिवस बन्नेनो साथ रहेता। पहेलाना समयनो अभ्यासक्रम केवो हतो विद्यार्थी मित्रों, तो गुरुकुळमां रहेवानुं हतुं अने गुरुकुळमां रहेता एटले आखो दिवस गुरु अने शिष्य छे ई बन्ने साथे ज रहेता। तेथी गमे ते घड़ीए गमे ते स्थळे गुरु पोताना शिष्यने ज्ञान पीरसवानुं राखता। गमे ते स्थळे अने गमे ते घड़ीए एटले के गमे ते समये गुरुनुं काम शुं हतुं, शिष्यने ज्ञान आपवानुं। आखो दिवस बन्ने साथे रहेता एटले गुरु छे ए शिष्यने गमे त्यारे ज्ञान छे ई आपी शकता। आ कारणे नियत अभ्यासक्रमनो पाठ भणवानी साथे साथे क्यारेक साहजिक रीते अने क्यारेक आकस्मिक रीते शिष्यने ज्ञान प्राप्त करवानो अवसर मळतो। अवसर एटले के मोको मळतो। बराबर विद्यार्थी मित्रों, अहीं आपणे शुं छे के આપણે નિશાળમાં ભણીએ છીએ તો શિક્ષકો અને વિદ્યાર્થીઓ છે એનો સાથ કેટલો હોય છે? મિનિમમ 5 થી 6 કલાક। તમે 5 થી 6 કલાક જ તમે તમારા શિક્ષક છે એની સાથે રહી શકો છો, પણ પહેલાંના સમયમાં ગુરુ અને શિષ્ય એ આખો દિવસ સાથે રહેતા હતા એટલે ક્યારેક ઓચિંતાનું અને ક્યારેક એમનેમ પણ વિદ્યાર્થી છે એને જ્ઞાન મેળવવાનું મળી રહેતું। આ પરંપરા આજે પણ પ્રાચીન પદ્ધતિથી સંસ્કૃતનું અધ્યયન અધ્યાપન કરાવતી પાઠશાળાઓમાં અને ગુરુકુળોમાં સચવાયેલી છે। બરાબર આ પરંપરા છે એ તમને હજી પણ ઘણી જગ્યાએ જોવા મળે છે। આવો જ એક પ્રસંગ આ પાઠમાં છે। નદી કિનારે શિષ્ય સાથે ભ્રમણ કરતા, ભ્રમણ એટલે કે ફરતા, ગુરુને આકસ્મિક રીતે નદીના પાણીમાં તરતો એક કાષ્ઠખંડ લાકડાનો ટુકડો નજરે પડે છે। શું કહે છે? આમાં એક પ્રસંગ આપેલો છે કે નદી કિનારે શિષ્ય સાથે એ ફરતા હોય છે ત્યારે ગુરુને આકસ્મિક એટલે કે અચાનક પાણીમાં તરતો એક લાકડાનો ટુકડો દેખાય છે। તરત જ ગુરુની પ્રજ્ઞા એટલે કે એનું જ્ઞાન પોતાના શિષ્યને એક મહત્વનું જ્ઞાન પીરસવા માટે સક્રિય બને છે। આ સમયે અને એ સ્થળે કોઈ ગુરુએ પોતાના શિષ્યને જે જ્ઞાન આપ્યું છે તે અહીં પ્રસ્તુત છે। જે લાકડાનો ટુકડો નદીમાં તળે છે અને એની સાથે ગુરુ છે એ પોતાના શિષ્ય છે એને જ્ઞાન પીરસે છે એ પ્રસંગ છે વિદ્યાર્થી મિત્રો આપણને અહીં જોવા મળે છે। કાષ્ઠખંડ પોતાના જન્મકાળથી જ પાણીમાં તળવાનો ગુણ ધરાવે છે। સદભાગ્ય તે સમુદ્રને મળતી નદીના પાણીમાં આવી પહોંચ્યો છે, તેથી હવે આ કાષ્ઠખંડને રત્નાકર મનાતા સમુદ્રમાં પહોંચવાનું સ્વાભાવિક રીતે સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે। પણ જ્ઞાની ગુરુની દ્રષ્ટિ આ સૌભાગ્ય પ્રાપ્તિના માર્ગમાં વિઘ્નો પણ જોઈ શકે છે। શું કહે છે? કે લાકડાનો ટુકડો છે એને પાણીમાં તળવાનો ગુણધર્મ ધરાવે છે, પણ લાકડાનો ટુકડો છે એ નદીમાં જ તળતો હોય છે, પણ નદીમાં તળતો તે લાકડાનો ટુકડો છે એ સમુદ્રને મળવા માટે આવી જાય છે। એટલે લાકડાનો ટુકડો છે એ પોતાનું સૌભાગ્ય માને છે, પણ ગુરુને આ સૌભાગ્ય પ્રાપ્તિ છે એમાં ઘણા બધા વિઘ્નો એટલે કે મુશ્કેલી જોવા મળે છે। આ વિઘ્નો તરફ પોતાના શિષ્યનું ધ્યાન દોરીને ગુરુને જણાવે છે કે જો આ કાષ્ઠખંડ પોતાને આ વિઘ્નોથી બચાવતો રહે તો તે સમુદ્રમાં પહોંચી શકે, અન્યથા નહીં। એટલે કે લાકડાનો ટુકડો કે જે નદીમાંથી તરતો જે સમુદ્રને મળવા માટે જાય છે, પણ રસ્તામાં એની સામે ઘણી બધી મુસીબતો આવશે, જો આ મુસીબતોનો સામનો તે વ્યવસ્થિત રીતે કરશે તો જ તે સમુદ્ર સુધી પહોંચી શકશે, નહીતર પહોંચી શકશે નહીં।
માણસને કાષ્ઠખંડ તરીકે કલ્પીને ગુરુએ સરસ રૂપક ગોઠવી આપ્યું છે. માણસની કલ્પના કેના તરીકે કરી છે? લાકડાના ટુકડા તરીકેની કરેલી છે. કે માણસ છે એ આટલા મોટા સંસારમાં રહે છે તો સંસારમાં એને ઘણી બધી મુસીબતો છે તેનો સામનો કરવો પડે છે, અને તે દ્વારા ખૂબ જ સાહજિક રીતે શિષ્યને ઉપદેશ આપ્યો છે. ગુરુનો ઉપદેશ છે, માણસ પણ જીવનમાં આવતા ચાર વિઘ્નોથી પોતાની જાતને બચાવી લઈએ તો જ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મેળવી શકે છે. તો ગુરુ આપણને આ પાઠમાં શું શીખવે છે કે આપણા જીવનમાં, એટલે કે મનુષ્ય છે એના જીવનમાં જે ચાર વિઘ્ન, એટલે કે જે ચાર મુસીબત આવે છે, એ ચાર મુસીબતોથી પોતાની જાતને બચાવી લેશે તો તે સુખરૂપી સમુદ્ર છે તેને પ્રાપ્ત કરી શકશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ચેપ્ટર છે એમાં જોઈએ કે એ ચાર મુસીબત, એ ચાર વિઘ્ન છે, એ મનુષ્યના જીવન છે એમાં કઈ રીતે આવે છે તેના વિશે આપણે જોઈએ. ગંગા તીરે એક ગુરુ શિષ્યેન સહ વર્તમાન આશીત, એટલે કે ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્યની સાથે ફરતા હતા. સ જલ પ્રવાહેણ નિયમાન કંચન કાષ્ઠખંડ દર્શ્યન શિષ્ય માહ. સ એટલે કે તે, જલ પ્રવાહેણ એટલે કે પાણીના પ્રવાહમાં, નિયમાન એટલે કે લઈ જતા, કાંજન એટલે કે કોઈ લાકડાના ટુકડાને જુએ છે. અય જલ પ્રવાહેણ સહ સમુદ્ર પ્રાપ્ય શયતિ, પરંતુ ગમન માર્ગે તીરે સંલગ્ના ભારાધિકેન જલે નિગ્નમંતા આવર્ત પાતતા નદી જલ વિયોગ શ્રેતી ચતવારો વિધના ન ભવેયુ તદા એવ. અય એટલે કે આ, જલ પ્રવાહેણ એટલે કે પાણીના પ્રવાહની સાથે, સમુદ્ર પ્રાપ્ય શયતી એટલે કે સમુદ્રમાં પહોંચશે. આ એટલે શું વિદ્યાર્થી મિત્રો? લાકડાનો ટુકડો, બરાબર. આ પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં પહોંચશે, પરંતુ ગમન માર્ગે એટલે કે માર્ગમાં, તીરે એટલે કે કિનારા પરનું, સંલગ્નતા એટલે કે જોડાણ, પરંતુ માર્ગમાં કિનારા પરનું જોડાણ, ભારધિકેન એટલે કે ભારની અધિકતાના કારણે, જલે નિમ્ન ગતા એટલે કે પાણીમાં ડૂબી જશે, આવર્ત પાતતા એટલે કે વમળમાં પડવું, નદી જલ વિયોગ શ્રેતી એટલે કે નદીના પાણીથી વિયોગ એટલે કે ખૂટું વિખૂટું પડવું, ચતવારો વિધના એટલે કે એવા ચાર વિધનો ન ભવયું તદા ત્યારે, એટલે કે એવા ચાર વિધનો ન આવશે ત્યારે. ફરીથી ભાષાંતર કરીએ. આ લાકડાનો ટુકડો અથવા આ પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં પહોંચશે, પરંતુ જવાના માર્ગે કિનારા પરનું જોડાણ ભારની અધિકતાના કારણે પાણીમાં ડૂબી જવું, વમળમાં પડવું અને નદીના પાણીથી વિખૂટું પડવું, એમ ચાર વિધનો નહીં આવે ત્યારે. બરાબર વિદ્યાર્થી મિત્રો, એક પેરેગ્રાફ છે એનું ભાષાંતર કરી દો. હવે એક પેરેગ્રાફનું ભાષાંતર આપણે લખશી. ચાલો લખો. ગંગા નદીના કાંઠે એક ગુરુ, ગંગા નદીના કાંઠે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા. તેમણે પાણીના પ્રવાહ વડે લઈ જવાતા લાકડાના ટુકડાને જોઈને શિષ્યને કહ્યું, આ
પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં પહોંચશે, પણ જવાના માર્ગમાં કિનારા પરનું જોડાણ ભારની અધિકતાના કારણે પાણીમાં ડૂબી જવું નદી ડૂબી જવું, વમળમાં પડવું, નદીના પાણીથી વિખૂટું પડવું, એ ચાર વિધનો નહીં આવે તો આ ચાર વિધનો છે એની સામે જો નહીં આવે તો એ વિદ્યાર્થી મિત્રો સમુદ્ર છે એને મળી શકશે. હવે આપણે આગળનો પેરેગ્રાફ છે એ જોઈએ. ગુરુ અગ્રે એટલે કે આગળ શિષ્યને ઉપદેશ આપે છે. વયમ સર્વે માનવા અપિ કાષ્ઠખંડા ઇવ. વય એટલે કે આપણે, સર્વે એટલે કે બધા, માનવા એટલે કે મનુષ્ય, અપિ એટલે કે પણ, કાષ્ઠખંડા ઇવ એટલે કે લાકડાના ટુકડા જેવા છીએ. ગુરુ આગળ ઉપદેશ શિષ્યને આપે છે. આપણે બધા મનુષ્ય પણ લાકડાના ટુકડા જેવા છીએ. અશ્માકમ જીવનમેવ નદી. અશ્માકમ એટલે કે આપણું જીવન નદી જેવું છે. પરિવાર પ્રવાહ રૂપ. પરિવાર કેવો છે? પ્રવાહ રૂપે છે. તત્ર સ્નેહરૂપમ જલમ વહતી. તત્ર એટલે કે તેમાં સ્નેહરૂપી જળ એટલે કે પાણી વહે છે. સ્વકીય પરિવારે જીવનમ જીવંત કાષ્ટરૂપા વયમ સુખપૂર્ણમ સંસારરૂપમ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્તુ શકનું યદિ ચત્વારો વિધના ન ભવંતી. સ્વકીય એટલે કે પોતાના, પરિવારે એટલે કે પરિવારમાં, જીવન એટલે કે જીવન, જીવંત એટલે કે જીવતા, કાષ્ટરૂપા એટલે કે લાકડાના ટુકડા રૂપે, વયમ એટલે કે આપણે સુખપૂર્વ સુખપૂર્વ સંસારમાં સમુદ્ર રૂપે સુખ અવશ્ય મેળવી શકશી જો ચાર વિધ્ન ન આવે તો. શું કહે છે કે આપણું જીવન કેવું છે? સમુદ્ર જેવું છે. સમુદ્ર જેવું જીવન છે તો આપણે પણ લાકડાની જેમ સમુદ્ર રૂપી સંસાર છે એ આપણે જીવી શકીએ, પણ ક્યારે? કે આપણા જીવનમાં ચાર વિધ્ન ન આવે તો. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ત્રણ લીટીનું ભાષાંતર છે એ ફેરબુક છે એની અંદર લખશી. ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે. આપણે બધા મનુષ્ય પણ લાકડાના ટુકડા જેવા છીએ. આપણું જીવન નદી જેવું છે. પરિવાર પ્રવાહ રૂપે છે. ત્યાં સ્નેહરૂપી જળ વહે છે. પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડાના ટુકડા રૂપે આપણે સુખપૂર્ણ સંસાર સાગરમાં
સમુદ્રની જેમ પહોંચી શકીએ। જો ચાર વિઘ્ન ન આવે તો, જો ચાર વિઘ્ન ન આવે તો। વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર છે એમાં તમારે ચાર વિઘ્ન છે એ ખાસ યાદ રાખવાના છે। આ ચાર વિઘ્ન ક્યાં ક્યાં છે એવો ક્વેશ્ચન છે એ એક્ઝામમાં પૂછાઈ શકે છે। તો હવે આપણે જોઈએ કે આપણું જીવન છે એમાં આ ચાર વિઘ્ન છે એ કઈ રીતે આવે છે। જીવને કીધશા વિઘ્ના ભવંતિતિ શિષ્ય અપૃચ્છ્યત। જીવનમાં કીધશે એટલે કે કેવા, વિઘ્ન એટલે કે વિઘ્નો, ભવંતિ એટલે કે હોય છે, શિષ્ય પૂછે છે। જીવનમાં કેવા વિઘ્ન હોય છે શિષ્ય પૂછે છે। ચલો એક લીટી લખી લો વિદ્યાર્થી મિત્રો। જીવનમાં કેવા વિઘ્નો હોય છે શિષ્ય પૂછે છે। હવે આપણે પેલું વિઘ્ન જોઈએ, ગુરુ સમુપા ઉપદિશત, એટલે કે ગુરુ ઉપદેશ આપતા કહે છે। નદી રૂપે જીવને આહાર નિંદ્રા ભયાદય તીર ભૂતા શાંતિ, એટલે કે છે કે નદી રૂપે જીવનમાં આહાર નિંદ્રા ભયાદય એટલે કે ભય વગેરે, તીર ભૂતા શાંતિ એટલે કે તીર રૂપ છે, ગુરુ ઉપદેશ આપે છે। નદી રૂપી જીવનમાં આહાર નિંદ્રા ભય રૂપે તીર સમાન છે। તીરેશુ સંલગ્નતા નામ આહાર નિંદ્રા ભયાદિના સેવને સતતમ પ્રવૃત્તિ। તીરેશુ એટલે કે, તીરેશુ એટલે શું કે છે કે તીરના, સંલગ્નતા એટલે કે જોડાણ, એટલે કે તીર રૂપે છે એટલે આપણે આગળ સંલગ્નતા એટલે શીખી ગયા કે કિનારા પરનું જોડાણ, બરાબર, એટલે કિનારા પરનું જોડાણ એના નામ શું છે, આહાર નિંદ્રા અને ભયના સેવને એટલે કે સેવનમાં સતતમ પ્રવૃત્તિ એટલે કે સતત પ્રવૃત્ત રહેવું। તો શું કહે છે, ખરેખર આપણે આહાર નિંદ્રા અને ભય છે એનામાં આપણે સતત પ્રવૃત્ત એટલે કે જોડાયેલા રહીએ છીએ। વસ્તુ તસ્તુ આહારાદય સેવનીયા ભવંતી તથાપી તત્ર સતતમ સંલગ્નતા વિઘ્નમ એવ। વસ્તુ તસ્તુ એટલે કે હકીકતમાં, આહારાદય એટલે કે આહાર વગેરે, સેવનીયા એટલે કે સેવાયોગ્ય હોય છે, તથાપી એટલે કે તો પણ તત્ર એટલે કે તેમાં સતત સંલગ્નતા એટલે કે જોડાયેલું રહેવું એ વિઘ્ન જ છે। ફરીથી આપણે જોઈએ, વસ્તુ તત્વ એટલે કે હકીકતમાં આહાર વગેરે સેવાનીય છે, બરાબર, વસ્તુ તત્વ એટલે કે હકીકતમાં આહાર સેવા યોગ્ય છે, તથાપી એટલે કે તો પણ તેમાં સતત જોડાયેલું રહેવું પણ વિઘ્ન રૂપ છે। આહાર નિંદ્રા ભયાદિષુ સતતમ પ્રવૃત્તિ રૂપ વિઘ્ન ભવતી ચેત કાષ્ઠખંડા રૂપે વયમ સુખરૂપમ સમુદ્રમ પ્રાપ્તું ન શકનુમ। શું કહે છે, આહાર નિંદ્રા ભય વગેરેમાં સતત પ્રવૃત્તિરૂપ એટલે કે પ્રવૃત્ત રહેવું એ પણ વિઘ્નરૂપ બને તો કાષ્ઠખંડ રૂપી આપણે સમુદ્ર જેવા સુખ સાગરમાં પહોંચી ન શકીએ, બરાબર। આખો દિવસ તમે આહાર નિંદ્રા અને ભય છે એની પ્રવૃત્તિથી સતત તમે પ્રવૃત્ત રહ્યો, બરાબર, આહાર નિંદ્રા અને ભયમાં સતત રહ્યો, તો વિદ્યાર્થી મિત્રો આપણે લાકડાની જેમ આપણે સમુદ્રરૂપી સુખ મેળવવું હોય તો એવું સુખ છે એ આપણે મેળવી શકતા
નથી। ફરીથી ભાષાંતર એક વખત કરી લઈ પછી તમે ફરીથી લખજો। ગુરુએ ઉપદેશ આપતા કહ્યું, નદી રૂપી જીવનમાં આહાર, નિંદ્રા, ભય વગેરે તીર રૂપે છે। કિનારા પરનું જોડાણ એટલે આહાર, નિંદ્રા, ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું। હકીકતમાં આહાર વગેરેની સેવા યોગ્ય છે, પણ તેમાં સતત જોડાયેલું રહેવું એ વિઘ્ન છે। આહાર, નિંદ્રા, ભય વગેરેમાં સતત પ્રવૃત્તિરૂપ રહેવું એ વિઘ્ન છે તો કાશખંડ રૂપે આપણે સુખરૂપી સાગરમાં પહોંચી ન શકીએ। તો ચાલો આટલું ભાષાંતર છે વિદ્યાર્થી મિત્રો, બધા પોતાની ફેરબુક છે એની અંદર લખી લેશે, હું ભાષાંતર બોલું છું। ગુરુએ ઉપદેશ આપતા કહ્યું, નદી રૂપી જીવનમાં આહાર, નિંદ્રા, ભય વગેરે તીર રૂપ છે કિનારાઓ પર જોડાણ એટલે આહાર, નિંદ્રા, ભય વગેરેની સેવામાં સતત પ્રવૃત્ત રહેવું હકીકતમાં આહાર વગેરે સેવા યોગ્ય છે તો પણ તેમાં સતત જોડાયેલું રહેવું વિઘ્ન સમાન છે। આહાર, નિંદ્રા, ભય વગેરેમાં સતત પ્રવૃત્ત રહેવું વિઘ્નરૂપ બને તો કાષ્ઠખંડ રૂપે આપણે સુખરૂપી સાગરમાં પહોંચી ન શકીએ। હવે આપણે એના પછીનો પેરેગ્રાફ છે એ જોઈએ। સામાજિકો વ્યવહાર ભારરૂપો ભવતિ, એટલે કે સામાજિક વ્યવહાર ભારરૂપ ભવતિ એટલે કે બને છે। યદ્યપિ સામાજિકો વ્યવહાર સર્વત્રે અપેક્ષિતો ભવતિ, યદ્યપિ એટલે કે જો કે સામાજિક વ્યવહારની સર્વત્રે એટલે કે બધે જ અપેક્ષિતો ભવતી એટલે કે અપેક્ષા રખાય છે, જો કે સામાજિક વ્યવહારની બધે અપેક્ષા રખાય છે। પરંતુ શક્તિમતિક્રમય ન ભવતે, પરંતુ શ એટલે કે તે, શક્તિમતિક્રમય એટલે કે શક્તિનું અતિક્રમણ કરેલું ન ભવતે એટલે કે હોવું જોઈએ। એ જના સ્વકીયા શક્તિમતી ક્રમય સામાજિકાન વ્યવહારાન કુર્વંતિ તે અતિભારતવાત નિમ અજંતિ એવ, શું કે છે એ જના એટલે કે લોકો, સ્વકીયા એટલે કે પોતાની, શક્તિમતી ક્રય એટલે કે શક્તિનું અતિક્રમણ કરીને સામાજિકાન વ્યવહાર એટલે કે સામાજિક વ્યવહારો કુર્વંતી એટલે કે કરે છે તે એટલે કે તે અતિભારતવાત એટલે કે અતિભારના લીધે નિર્મજંતિ એટલે કે ડૂબી જાય છે। નિર્મજિત જન સુખમયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તું ન શકનું મક્તિ, બરાબર, ડૂબેલો માણસ સુખમય સંસાર સાગરને પામી શકતો નથી। આખી લીટીનું ભાષાંતર કરીએ,
सामाजिक व्यवहार भार रूप बने छे। जो के सामाजिक व्यवहार नी बधेज अपेक्षा अपेक्षा थाय छे, परंतु ते शक्तिनु अतिक्रमण करीने न होवू जोईए। जे लोको पोतानी शक्तिनु अतिक्रमण करीने सामाजिक व्यवहार करे छे ते अतिशय भारना लीधे डूबी जाय छे। डूबेलो माणस सुखपूर्ण संसार सागरने प्राप्त करी शकतो नथी। અહીં શું વાત થઈ છે વિદ્યાર્થી મિત્રો, સામાજિક વ્યવહારની। ઘણી વખત માણસો છે એ દેખાદેખીના કારણે પોતાની શક્તિ ન હોય એના કરતાં પણ વધારે સામાજિક વ્યવહાર છે એ કરે છે। સામાજિક વ્યવહાર એટલે કે લગ્ન પ્રસંગ, બરાબર, લગ્ન પ્રસંગમાં તમારી કેપેસિટી ન હોય એના કરતાં પણ વધારે તમે જો વ્યવહાર કરો તો તમે કેમાં ડૂબી જાઓ છો, તમે શક્તિ ક્રમણ એટલે કે અતિક્રમણ કરી અને તમે સામાજિક વ્યવહાર કરો છો। તો આવે ડૂબેલો માણસ છે એ ક્યારે સંસારરૂપી સાગર છે એનું સુખ મેળવી શકતો નથી, કારણ કે એને એક જાતનો ભય દે છે કે મેં જે આ વધુ પડતો સામાજિક વ્યવહાર કરેલો છે અને એ દેવામાં ડૂબી જાય છે એટલે એને સતત બહારના લોકોનો ભય રહે છે। તો આવો ડૂબેલો માણસ ક્યારેય સંસારમાં સુખ છે એ મેળવી શકતો નથી। તો વિદ્યાર્થી મિત્રો, આનું ભાષાંતર છે એ તમે લખી લ્યો, લખો, સામાજિક વ્યવહાર ભારરૂપ બને છે, જો કે સામાજિક વ્યવહારની બધે જ અપેક્ષા થાય છે, પરંતુ તે શક્તિનું અતિક્રમણ કરેલું ન હોવું જોઈએ। જે લોકો પોતાની શક્તિનું અતિક્રમણ કરીને સામાજિક વ્યવહારો કરે છે તે અતિશય ભારના લીધે ડૂબી જાય છે, ડૂબેલો માણસ સુપૂર્ણ સંસાર સમુદ્રને પામી શકતો નથી। હવે આપણે એના પછીની લીટી છે એનું આપણે ભાષાંતર કરીએ। શુરાપાનન અક્ષક્રીડા તમાખુ ભક્ષણમ ચોર કર્મ ઇત્યાદિની દુર્વ્યસાનની માનવ જીવને આવાટ ભૂતાની શાંતિ। શુરાપાનમ એટલે કે મદિરા પીવી, અક્ષક્રીડા એટલે કે જુગારની રમત, તમાકુ ભક્ષણમ એટલે કે તમાકુનું સેવન, ચોર કર્મ એટલે કે ચોરી, ઇત્યાદિ એટલે કે વગેરે, દુર્વ્યસાનાની એટલે કે ખરાબ વ્યસનો, માનવ જીવને એટલે કે માનવ જીવનમાં આવાર્થ ભૂતાની શાંતિ, આવાર્થ ભૂતાની એટલે કે વમળ જેવા છે। ફરીથી, મદિરાપાન, જુગારની રમત, તમાકુનું સેવન, ચોરી વગેરે વ્યસનો માનવ જીવનમાં વમળ જેવા છે। ચાલો બે લીટી છે એ તમે લખી લ્યો, મદિરાપાન, જુગારની રમત, તમાકુનું સેવન, ચોરી વગેરે વ્યસનો માનવ જીવનમાં વમળ જેવા છે। એશુ પતિતો જનઃ બહિ, એશુ એટલે કે આ,
પતિતો એટલે કે પડેલા, જન એટલે કે જન, અને બહી એટલે કે બહાર. આ બધામાં પડેલો માણસ બહાર આવી શકતો નથી. આટલું ભાષાંતર જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આના આગળની લીટી છે આપણે જોઈ, બરાબર. ફરીથી, એશુ એટલે કે એ, પતિતો એટલે કે પડેલો, અને જન એટલે કે માણસ, અને બહી એટલે કે બહાર. આગંતુ ન શકનોતિ એટલે કે બહાર આવી શકતો નથી. અત્ર તત્ર પતનમેવ ન ભવેત તાદશ પ્રયત્ન સતત કરણીયો ભવતિ. એટલે શું થયું વિદ્યાર્થી મિત્રો? અત્ર તત્ર, આથી, તત્ર એટલે કે તેમાં, પતનમેવ એટલે કે પતન જ થાય તેવો પ્રયત્ન સતત રહેલો છે. આથી તેમાં પતન જ થાય તેવો પ્રયત્ન સતત રહેલો છે. એ જના વ્યસનેશુ પતિતા સંતિ તે તરંત અપિ એકસ્મિન સ્થાને પરિત ભ્રમંતિ. એ જના એટલે કે જે માણસો, વ્યસનેશુ પતિતા એટલે કે વ્યસનોમાં પડેલા, સંતિ એટલે કે રહે છે, તે તરત જ અપિ એકસ્મિન સ્થાને પરિત ભ્રમંતિ. એટલે કે અપિ એકસ્મિન સ્થાને એટલે તે પણ એક જ સ્થાને ફરતા રહે છે. પરિત ભવંતિ એટલે કે ફરતા રહે છે. તેશા પ્રગતિ બાધિતા ભવતિ, તેમની પ્રગતિ, બાધિતા એટલે કે તેમની પ્રગતિ અટકી જાય છે, બાધિતા એટલે કે અટકી જાય છે. તતસ્તે સુખાદી રૂપમ સંસાર સમુદ્રમ પ્રાપ્તું નાહણતી. તતસ્થે એટલે કે પછી તેઓ સુખાદીપ રૂપે સંસાર સાગર મેળવી શકતો નથી. એટલે કે સુખરૂપી સંસાર સાગર છે એ મેળવી શકતો નથી. ચલો આટલી લીટી છે એનું ભાષાંતર કરી લ્યો. બે લીટીનું તો મેં તમને કરાવી જ દીધું હતું, બરાબર, મદિરાપાન. હવે આગળ લખો, જે બધામાં પડેલો, એ બધામાં પડેલો માણસ બહાર આવી શકતો નથી, બહાર આવી શકતો નથી. આથી તેમાં પતન જ થાય એવો પ્રયત્ન સતત કરવાનો છે. આથી તેમાં પતન થાય તેવો સતત પ્રયત્ન કરવાનો છે. જે માણસો વ્યસનમાં પડેલા રહે છે તે તરંત એટલે કે તરવા છતાં પણ એક જ સ્થાને રહે છે. તરવા છતાં પણ એક જ સ્થાને રહે છે. શું કરવા? કે એનામાં વ્યસન છે એ ભળાયેલું છે. તેશા એટલે કે તેની પ્રગતિ અટકી જાય છે. તેથી તે સુખરૂપી સંસાર સાગર મેળવી શકતા નથી. વિદ્યાર્થી મિત્રો, હવે છેલ્લી ત્રણ લીટી છે એનું ભાષાંતર આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ છેલ્લી ત્રણ લીટી છે એનું ભાષાંતર છે એ આપણે અહીં બાકી રાખીએ છીએ, બરાબર. તો તમે આ ત્રણ, આટલું સંસ્કૃત લખી અને નીચે ભાષાંતરની જગ્યા છોડી અને તમારે ટિપ્પણી કે સ્વાધ્યાય લખવાની શરૂઆત કરવી હોય તો તમે કરી શકો છો, બરાબર. એટલે આ ચેપ્ટર છે એ તમારે કમ્પ્લીટ કરવું હોય તો તમે કમ્પ્લીટ કરી શકો છો. આપણે નેક્સ્ટ લેક્ચર જ્યારે આવશે ત્યારે હું તમને આ ચાર લીટી છે એનું ભાષાંતર છે એ હું તમને કરાવીશ, બરાબર. અને એટલે આજનું ક્લાસવર્ક અને હોમવર્ક બંનેમાં તમારે શું લખવાનું છે, આ ચેપ્ટર 6 છે એ તમારે ફેરબુક છે એની અંદર કમ્પ્લીટ છે એ કરવાનું છે. કોઈને કાંઈ ન સમજાતું હોય તો તમે મને કોલ કરીને પૂછી શકો છો અથવા મેસેજથી પૂછી શકો છો. ફરીથી એક વખત કહી દઉં, આ ચાર લીટીનું ભાષાંતર છે આપણે પછી કરાવશું, એટલે આની તમે જગ્યા છોડી અને તમારે સ્વાધ્યાય
શરૂ કરવું હોય તો તમે અત્યારે ક્લાસવર્ક અને બાકી હોય તે હોમવર્કમાં કમ્પ્લીટ કરી અને ફોટા તમે મને મોકલી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં આ ચેપ્ટર અધૂરું પૂરું કરશી અને નવું ચેપ્ટર છે એ આપણે શરૂ કરશી.